देश अत्यारे कोरोना वायरस नामना सौथी मोटा संकट सामे लड़ी रह्यो छे। त्यारे कोरोना वायरस सामेनी लड़ाई में सौथी मोटू हथियार कोरोना वेक्सिन छे। हाल में देश में मोटा पाये वेक्सिनेशन अभियान चलाववामां आवी रह्यु छे। त्यारे हवे बाळकोने कोरोना वेक्सिन आपवा मामले मोटा समाचार सामे आवी रह्या छे। देश में अत्यार सुधीमां मात्र 18 वर्षथी ऊपर होय તે લોકોને જ રસી આપવામાં આવી રહી હતી, પરંતુ હવે બાળકોને વેક્સિન આપવાની મંજૂરી આપી દેવામાં આવી છે। બાળકોને કોરોના વેક્સિન આપવા માટે ભારત સરકાર ભારત બાયોટેકની કોવેક્સિનને મંજૂરી આપી દીધી છે। આ વેક્સિન 2 થી 18 વર્ષના બાળકોને આપી શકાશે। ભારતમાં કરોડો લોકોને કોરોના વેક્સિન આપી દેવામાં આવી છે, ત્યારે બાળકો માટે આ અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર છે। મહત્વનું છે કે ભારત બાયોટેક અને આઈસીએમઆરએ મળીને આ વેક્સિનનું નિર્માણ કર્યું છે અને ક્લિનિકલ ટ્રાયલ્સમાં આ વેક્સિન 78% સુધી કારગર સાબિત થઈ છે। કોરોના વેક્સિન માટે અત્યારે લોકો માટે જે ગાઈડલાઇન્સ છે તેના સિવાય ભારત સરકાર બાળકો માટે ટૂંક સમયમાં અલગથી ગાઈડલાઇન્સ જાહેર કરશે। સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર બાળકોને પણ 2 ડોઝ આપવાની નીતિ અપનાવી શકાય છે। ક્લિનિકલ ટ્રાયલ્સમાં કોઈ પણ બાળકને સાઇડ ઇફેક્ટ સામે નથી આવી। નોંધનીય છે કે દેશમાં કોરોના વાયરસની ત્રીજી લહેરની આશંકા છે, જો કે મોટા પાયે વેક્સિનેશન આગળ વધી રહ્યું છે। તેવામાં સંભવિત ત્રીજી લહેર પહેલાં બાળકોને સુરક્ષિત કરી દેવા માટે આ સૌથી મોટો નિર્ણય માની શકાય અને કોરોના વાયરસ સામે લડવા માટે વેક્સિન ખૂબ મદદગાર સાબિત થઈ રહી છે તે વાતને નકારી ન શકાય। જો આપને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં, સાથે જ અમારી YouTube ચેનલ ગુજરાત તકને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। નમસ્કાર।